હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશ કનિકા ઓડિશાના જગન્નાથજીનો છપ્પન ભોગમાંનો એક વિશેષ ભોગ છે એકદમ ટેસ્ટફુલ અને ફટાફટ બની જતી રેસીપી છે કનિકા બનાવવા માટે વન થર્ડ કપ જેટલા બાસમતી ચોખા લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું તમે જે કપથી ચોખા લો એ જ કપથી પાણી એડ કરવાનું છે ચોખામાં પાણી એડ કરી અને ત્રણથી ચાર વાર સારી રીતે ચોખાને ધોઈ લેશું પાણી એડ કરી અને પંદરથી વીસ મિનિટ માટે એને પલરવા દેસું એક પેનમાં એક ચમચી જેટલું ઘી લેશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં એક તમાલપત્ર ચાર લવિંગ બે એલાયચી એક તજનો ટુકડો છથી પાંચ મરી એક બાદયું એમાં એડ કરશું અને એને એક મિનિટ માટે સાતળી લેશું સારી રીતે સતડાઈ જાય એમાં હવે કાજુ બદામ એડ કરશું પાંચ જેટલી બદામ છે છ થી સાત કાજુ છે અને થોડી કિસમિસ એડ કરશું અને એને પણ એક મિનિટ માટે ધીમા ગેસ ઉપર સાતળી લેશું કાજુ બદામ સરસ સતળાઈ ગયા છે હવે આપણે એમાં પલરેલા ચોખા એડ કરીશું ચોખાને પણ બેથી ત્રણ મિનિટ જેવા સાતળી લેશું ચોખા ઘીમાં સતડાશે એટલે કનિકા પ્રસાદ એકદમ સરસ અને છૂટો બનશે તો તમે જોઈ શકો છો અહીં ચોખા સરસ સતળાઈ ગયા છે હવે એમાં હું બે કપ જેટલું પાણી એડ કરીશ જો વધારે જરૂર હશે તો વધારે નાખશું હવે થોડુંક મીઠું એડ કરી દઈશ અને મિક્સ કરી દઈશ મિક્સ થઈ જાય પછી એને ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે એને મીડિયમ ગેસ ઉપર કૂક થવા દઈશું સાત મિનિટ જેવું થઈ ગયું છે એકવાર ચેક કરી દેશું એકવાર મિક્સ કરી દેશું થોડું પાણીની જરૂર છે તો હું અહીં થોડું પાણી એડ કરું છું અને સાથે જ એક ચમચી જેટલું ગોળ પણ એડ કરું છું મિક્સ કરી અને ફરી એને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું કનિકા પ્રસાદ રેડી છે ઉપરથી એક નાની ચમચી જેટલું ઘી એડ કરશું અને મિક્સ કરી લેશું તો આ પ્રસાદ તમે આ વખતે જરૂર બનાવજો તો આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો